બનાસકાંઠા જિલ્લામાં સરહદી વિસ્તારમાં માઇનોર કેલાનમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત રહ્યો છે, ત્યારે આજે દિયોદર તાલુકાના કોતરવાડા પાસે સાયફનમાં ગાબડું પડતા મુખ્ય કેનાલમાંથી પાણી વહી જતા કોતરવાડા આજુબાજુના 20 ગામોના ખેડૂતો કેનાલ પર પહોંચ્યા હતા, જેમાં મુખ્ય કેનાલમાં ગાબડું પડવાની સંભાવના જોવા મળતા ખેડૂતોએ તાત્કાલિક કેનાલના જવાબદાર અધિકારીને ફોન દ્વારા જાણ કરવામાં આવતા અધિકારીઓ SRP જવાનો સાથે કોતરવાડા પાસે આવેલ કેનાલ ખાતે દોડી આવ્યા હતા. ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે આ મુખ્ય કેનાલ છે અને સાયફન પાસે એક ગાબડું પડતા મુખ્ય કેનાલમાંથી પાણી વહી રહ્યું છે. જો કે મુખ્ય કેનાલમાં ગાબડું પડશે તો આજુબાજુના 20 જેટલા ગામોના ખેતરોમાં પાણી ફરી વળે તેવી સંભાવના દેખાઈ રહી છે, ત્યારે અધિકારીની ટીમ દ્વારા મુખ્ય કેનાલમાં પાણી બંધ કરી આગળની તજવીજ હાથ ધરાઈ છે. જો કે મોડા સમય સુધી ગાબડામાંથી હજારો લીટર પાણી ખેતરોમાં ફરી વળ્યા હતા, જેમાં ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. આજે વહેલી સવારે 8 વાગે અમારા ગામના યુવાન અહીંયા કેનાલ ઉપર ફરતા ફરતા એમના દ્વારા જાણવા મળ્યું કે કેનાલમાં એક ગાબડું પડ્યું છે અને કેનાલની પૂર સપાટી ભરપૂર પૂરેપૂરી કેનાલ ભરીને ચાલી રહી છે. તો અહીંયા આજુબાજુના લોકોએ જાણ કરી, ગામના આગેવાનો અમે બધા મળી અને અધિકારીઓને જાણ કરી, કેનાલ બ્રાન્ચના અધિકારીઓને પણ થરાદ અને ચાણસમાં બ્રાન્ચમાં અમે જાણ કરી તો એઓ તાત્કાલિક ધોરણે અહીંયા આવ્યા છે. પણ આ કેનાલનું શરૂઆતથી જ કામ લોટ પાણીના લાડવા જેવું બનાવ્યું છે. આમાં કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી હલકી ગુણવત્તાનું કામ કરેલું સાબિત થાય છે એવું મારું કહેવું છે. વાડા મુખ્ય કેનાલની નીચે સાયફન મૂકવામાં આવેલ છે. એ સાયફનની અંદર આજે વહેલી સવારે પાણી લીકેજ થયું એવા સમાચાર મળતા આજુબાજુના ખેડૂતો ભેગા થયેલા છે. ખેડૂતોએ ભેગા થઈ અને સ્થાનિક વહીવટીતંત્રને જાણ કરી અને ખેડૂતોના માધ્યમથી અમને પણ સમાચાર મળતા અમે નર્મદા વિભાગના SO થી માંડી અને ઉપર ઇજનેર સાહેબ સુધી રજૂઆત કરી અને તાત્કાલિક ધોરણે આ જે પાણી લીકેજ થયેલું છે એને બંધ કરવા માટે વિનંતી કરી છે. તાત્કાલિક અહીંયા વહીવટીતંત્ર, દિયોદર મામલતદાર સ્ટાફ અને નર્મદા વિભાગના તમામ અધિકારીઓ અહીંયા પોલીસ જવાનો સાથે બંદોબસ્ત ગોઠવી અને મુખ્ય કેનાલમાંથી જે પાણી લીકેજ થઈ રહ્યું છે એને બંધ કરવાના પ્રયત્નો કરી રહ્યા છે. પરંતુ 3-4 કલાકની મહેનત પછી પણ હજી સુધી પાણી ક્યાંથી આવી રહ્યું છે અને કઈ રીતે બંધ કરવું એનું હજી સોલ્યુશન થયું નથી અને પાણી બંધ થયું નથી. એટલે આજુબાજુના ખેડૂતોની માંગ છે કે જો આ પાણી બંધ કરવામાં ના આવે તો આજુબાજુના 10 થી વધારે ગામડાઓના મોટું નુકસાન થઈ શકે એમ છે અને હજારો એકરમાં જે ખેડૂતોનો શિયાળુ પાક વાવેલો છે એ પણ મોટું ન પૂરી શકાય એવું નુકસાન એમાં થઈ શકે એમ છે. એટલે ખેડૂતોની માંગ છે કે આને તાત્કાલિક ધોરણે આ પાણી બંધ કરવામાં આવે. જ્યાં સુધી પાણી બંધ કરવામાં નહીં આવે ત્યાં સુધી આજુબાજુથી ભેગા થયેલા ખેડૂતો અહીંયા મુખ્ય કેનાલ ઉપર જ રહેશે અને વહીવટીતંત્ર અને સરકારી અધિકારીઓ, નર્મદાના અધિકારીઓને વિનંતી કરી રહ્યા છે કે આ પાણીને તાત્કાલિક બંધ કરવામાં ના કરવામાં આવે તો આનાથી વધારે નુકસાન થઈ શકે. કેનાલોમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત છે, ત્યારે આજે બનાસકાંઠાના દિયોદર પાસે આવેલું કોતરવાડા પાસે નર્મદા મુખ્ય કેનાલ ઉપર બનાવવામાં આવેલું સાયફન પર એક નાનું ગાબડું પડતા ખેડૂતોના જીવ તાળીએ ચોંટ્યા છે. ખેડૂતોએ કેનાલ ઉપર પહોંચ્યા બાદ ગાબડાના કારણે મોટું નુકસાન આવવાની સંભાવના દેખાતા તાત્કાલિક નર્મદા કેનાલના વિભાગકારી અધિકારીઓને જાણ કરવામાં આવતા અધિકારીઓ SRPના જવાનો સાથે કેનાલ પર પહોંચી ગયા છે. હાલ તમે આ દર્શનના અંદર જોઈ રહ્યા છો કે મુખ્ય કેનાલ જે છે ત્યાંથી મોટા ભાગે પાણીનો પ્રવાહ જે વહી રહ્યો છે, ત્યારે એક નાનકડું ગાબડું જો મોટું ગાબડું સાબિત થશે તો કહી શકાય છે કે આજુબાજુના 20 ગામોના ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવશે અને દિવાળીના સમયે ખેડૂતોની હાલત દયનીય બનશે. જગદીશ સોની, BK ન્યૂઝ ચેનલ, બનાસકાંઠા.